તો કચ્છના અબડાસામાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. જખૌના કાંઠાળ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે જખૌમાંથી અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઓલીવાસના 150 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, ત્યારે 150 જેટલા લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. અનેક જગ્યાએ વીજ થાંભલાઓ પણ ધરાશયી થયા છે. ત્યારે અબડાસામાં વાવાઝોડાની અસરને લઈને જખૌના કાંઠાળ વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે તેની શક્યતાઓ જોવામાં આવી રહી છે. અને આ પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે ત્યારે જખૌમાંથી અનેક લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. અબડાસા તાલુકાના જખૌ કોલીવાસમાં ભારે પાણી ભરાતા સ્થાનિક લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. જખૌની પ્રાથમિક શાળામાં અત્યારે 150 થી 200 પરિવારોને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકો છો અને હાલ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ સુવિધાઓ આપવામાં આવી નથી. નાના નાના ભૂલકાઓ સાથે જેઓ પ્રાથમિક શાળામાં અત્યારે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને સ્થાનિક લોકો છે એમની સાથે જ વાત કરીશું. શું કહેશો અત્યારે તંત્ર દ્વારા શું આપની વ્યવસ્થા કરી દેવામાં આવી છે? કઈ તંત્ર દ્વારા કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. બધાને મદદ કરે અને સુરક્ષિત જગ્યા શિફ્ટ કરે આ આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલમાં પણ અમે ખસેડવામાં આવ્યા છે, રાખ્યા છે. તો અહીંયા પણ હવે પાણી ભરાય છે, ભારે વરસાદ હાલી રહ્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. પણ હવે તો અમારી હાલત ખરાબ થઈ ગઈ છે, આખો ફળિયો ડૂબી ગયો છે. પણ વહીવટી તંત્રને ખાસ અમારી નમ્ર વિનંતી છે કે તેઓ વ્યવસ્થા કરી દે. ખાવા પીવાની બચ્ચા છે, નાના નાના મોટા મોટા વ્યક્તિના મોટા ઉંમરના માણસો છે અને બધા પરેશાન થઈ ગયા છે. 250 માણસો એવા લોકોની એવી માંગ છે કે સુરક્ષિત જગ્યાએ બીજી જગ્યાએ તેઓને સ્થળાંતર કરવામાં આવે. જગદીશ માનુસાલી, સંદેશ ન્યૂઝ, અબડાસા, કચ્છ.